પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. ભારતનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં છેલ્લા 10 વર્ષના સમયગાળાથી લઈને આજ દિન સુધીમાં ટોટલ 6000થી પણ વધારે પથરીઓ કાઢવામાં આવી છે. લોકોની આસ્થાનું પ્રતિક એવું કે જે વીર મહારાજ દાદાની શ્રદ્ધા માનતા અને રાખડી બાંધવાથી નીકળેલી છે પથરી, કે અહીં કાચના શોકેસમાં આ બાટલીમાં રાખીને તેનું નામ સરનામું લખીને અહીં પથરી મુકાયેલી જોવા મળી રહી છે. કયું છે એ સ્થળ, આવો મુલાકાત લઈએ. જોતજોતામાં વાયુ વેગે ચમત્કારની ચર્ચા પ્રસરી, પથરીના દર્દીઓ આવતા ગયા, શ્રદ્ધા અનુસાર પથરી નીકળતી ગઈ. ગુજરાતભરમાં નારસંગા વીર મહારાજ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશના શ્રદ્ધાળુઓને પણ પથરી નીકળી દુખાવા દૂર થયા છે. એટલું જ નહીં પરંતુ અમેરિકા, દુબઈ વસતા લોકો પણ દાદાની દયાથી પથરીની અસહ્ય દર્દમાંથી મુક્તિ મેળવી રહ્યા છે. જે લોકોને દાદાની દયાથી પથરી નીકળે છે ત્યાં શક્તિ બાધા આખડી પૂર્ણ કરે છે, જન કીર્તન કરાવે છે, આનંદના ગરબા કરાવે છે, શ્રદ્ધાનુસાર ભેટ સોગાદ ધરાવે છે. વીર મહારાજના નામે મહાદેવજી ભગત દોરો બાંધે છે અને પથરી નીકળી જાય છે, જે હકીકત છે. અહીં કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. મહાદેવજી ભગત નિઃસ્વાર્થ ભાવે દાદાની સાક્ષીએ સતત સેવા કરે છે. નમ્ર અને નિખાલસ સદભાવના મહાદેવજી કોઈ આડંબર કે અવિશેષ વેશભૂષામાં માનતા નથી. હાલમાં જ એક વ્યક્તિની 550 નંગ પથરીઓ નીકળેલી કાચની શીશીમાં મૂકેલી જોવા મળી રહી છે. ડીસાથી 8 કિલોમીટર દૂર રસાણા ખાતે આવેલું ગામ છે. પાલનપુર હાઈવે રોડ પર જમણી બાજુ વિશાળ ગેટ ઊભો કરાયો છે, જેના પર શ્રી નારસુંગા વીર મહારાજનું ધામ જોવા મળે છે. રસાણા બીસીએ કોલેજ માટે જાણીતું હતું, પરંતુ છેલ્લા 10-11 વર્ષથી મોટા ગામ, અનેક અનન્ય શ્રદ્ધાશક્તિને કારણે શ્રદ્ધાળુ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પાલનપુર હાઈવે રસાણાના પાટિયાથી જમણી બાજુ વિશાળ પ્રવેશ દ્વારથી આગળ વધીએ એટલે આશરે 1 કિલોમીટર દૂર શ્રી નારસંગા વીર મહારાજનું નાનકડું પણ ચમત્કારિક ધામ વિદ્યમાન છે. અહીં ઠાકોર ગોત્રના મહાદેવજી કોટડિયા સેવક છે. રસાણા મોટા ગામમાં વર્ષોથી વીર મહારાજની નાનકડી ડેરી હતી, પરંતુ આશરે 10 વર્ષ પહેલા મંદિર બનાવીને શ્રી નારસંગા વીર મહારાજ, ચામુંડા માતા, વેલડી માતા અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. વર્ષ 2015માં દાંતીવાડા ઇરિગેશન વિભાગમાંથી ચોકીદાર તરીકે નિવૃત્ત થયેલા મહાદેવજી ભગત વીર મહારાજના સેવક પૂજારી ઉપાસકના કહેવા પ્રમાણે તેમના ભત્રીજા પશુ ડૉક્ટરને પથરીનો દુખાવો પડ્યો અને વીર મહારાજના મંદિરે દોરો બંધાવ્યો. એ જ રાત્રે પથરી નીકળી ગઈ. ત્યારથી નારસંગા વીર મહારાજનો ચમત્કાર દેખાયો હતો. હાલ તો આ સ્થળ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. એની પૂજા ચાલુ છે, પૂજા ચાલુ છે ને પછી આ પથરીનો પુરાવો છે. એક મારો પશુ ડૉક્ટર છે, મારો ભત્રીજો છે, એ પેલો એને પેટમાં દુખવા આવ્યો એટલે અહીંયા આવ્યો કે દાદા મારે પેટમાં દુખે છે, એટલે ધાગો બોજો મેં. પછી રાતના પથરી નીકળ્યું, બહુ ચમત્કાર થયો. પછી આખા ગામમાં વાત થઈ ગઈ એ પછી નીકળે છે. પછી વાયુ વેગે બધા આખા પંથકમાં બધે પ્રચાર ચાલ્યો. પછી મીડિયાવાળા આવ્યા, બધાને બધે પ્રચાર ચાલુ થઈ ગયો. હવે તો બધે દૂર દૂરથી લોકો આવે છે, જાતાળુ આવે છે, ઘણા આવે છે, રાજસ્થાનથી, કચ્છથી, કાઠિયાવાડથી, ઘણા મહારાષ્ટ્રથી આવે છે, બધા દર્દીઓ આવે છે. અને જે જે દર્દીઓ એની મનોકામના ધાગો બધવાથી પૂરી થાય છે ત્યાં શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાથી દાદા દરેકને દરેક મટાડે છે અને અહીંયા કોઈ ચાર્જ લાગતો નથી, ફ્રી સેવા છે. દર્દીઓ જે આવે એને રવિવારનું ભોજન મળે છે, ફ્રીમાં મળે છે, પોચમનું ભોજન મળે છે રવિવારના અને પોચમના અજવાળી શુદ્ધ પોચમનો મેળો થાય છે. અને એ મનોકામના એની પૂરી થાય, જે જે જેની જેનું કામ થઈ જાય તેનું દર્દ મટે એ ફેર પાછા દર્શન કરવા આવે છે. આજ દિવસ સુધીની કેટલી પથરી? આજ દિવસ સુધી લઈ લેલ્યા, આ દિવસ સુધીની પથરીઓ છે 6,707 પથરી આજની તારીખ સુધીની. અને મોટામાં મોટી પથરી લેડીઝની 70 એમએમ નીકળે છે, પુરુષની 26 સુધી. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ.